બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે કમિટી બોર્ડમાં કોણ નવા ચહેરા આવશે અને સુકાન સંભાળે છે તેવી અટકળો શરૂ થઈ છે બનાસકાંઠાના ખેડૂતો માટે કામ કરતી જિલ્લાની અગ્રિમ હરોળની સહકારી સંસ્થા બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જિલ્લાના સહકારી રાજકારણમાં પુનઃ એકવાર ગરમાવો આવ્યો છે જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અને મત આપવા માટે ઠરાવો સહકારી મંડળીઓમાંથી મંગાવવાની પ્રક્રિયા શરૂ થતાં ગામે ગામ સેવા સહકારી મંડળીઓમાં સહકારી આગેવાનો સક્રિય થઈ ગયા છે ખાસ કરીને જિલ્લાના ખેડૂતો માટે ખાતર અને બિયારણ પૂરું પાડવાની કામ કરતી આ સહકારી સંસ્થા ભૂતકાળમાં ખાતર બિયારણ વિતરણમાં કેટલાક તાલુકા સંઘો સાથે ભેદભાવરી નીતિના કારણે ચર્ચામાં રહી છે ત્યારે નવા સંચાલક મંડળ પાસે જિલ્લાના ખેડૂતો સુદૃઢ અને ન્યાયી વહીવટની અપેક્ષા રાખી રહ્યા છે સાથે સેવા સહકારી મંડળીઓના વહીવટદારો પણ તટસ્થ અને ન્યાયી સંચાલક મંડળ રચાય તે માટે સક્રિય થઈને પોતપોતાના ગામની મંડળીઓમાંથી સભ્યોનો ઠરાવ થાય તે માટે થયા છે ઉલ્લેખનીય છે કે ગટરમમાં વડગામ તાલુકાના બે આગેવાનો અધ વચ્ચે ચેરમેન પદ છોડવાનો વારો આવ્યો હતો તે જોવાનું એ રહે છે કે આ વખતે ચેરમેન પદનો તાજ કોના માથે જાય છે જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની સાથે વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ ઠરાવો મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે વડગામ તાલુકામાં પણ સહકારી આગેવાનોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જિલ્લાના કેટલાક સહકારી આગેવાનો માટે અસ્તિત્વનો સવાલ બનેલી આ બંને સહકારી સંઘોની ચૂંટણીઓ કેવા રંગ લાવે છે તે જોવું રહ્યું વિનોદ સુંદેશા પાલનપુર